નાટકો લખીને જીવન જીવ્યું હું જીવન જીવવામાં નાટક કરી રહ્યો છું આનંદ એ વાતનો છે કે અત્યારના મંચ ઉપર જે બેઠા છીએ અમે એમાંથી રાજુએ તો મારી અને એમની ઓળખાણ આપી પણ વિહંગભાઈ પણ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના વિદ્યાર્થી છે તમને લાગે છે ને કે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલે ઘણું આપ્યું છે મજાની વાત એ છે કે નાના હતા ત્યારે આઈએનટીના નાટકો ચાર રૂપિયાની ટિકિટમાં સૌથી છેલ્લી લાઇનમાં બેસીને જોતા અને પછી ઇન્ટરવલ સુધીમાં ઘણા લોકો નીકળી જાય ત્યારે લગભગ આગળ બસો રૂપિયાની સીટમાં આવી જતા આપણી રીતે ઘણી જગ્યાએ કોઈ લઈ આવતું હોતું નથી આપણે આવી જવાનું હોય છે એ વખતે જેમને આપણે વાંચતા કે વિહંગ મહેતા લિખિત નાટક ત્યારે એમ થતું કે આ વિહંગભાઈ એમની સાથે આજે આટલું મારે બેસવાનું મળ્યું એ મારું સદભાગ્ય છે ઓગણીસો ને પંચાવનમાં કલા નિકેતનનો જન્મ થયો અને ઓગણીસો પંચાવન જેવી સુંદર મજાની સાલમાં ભદ્રાયુનો પણ જન્મ થયો છે એટલે સડસઠ વર્ષ કલા નિકેતન ને સડસઠ વર્ષ મને થયા છે એટલે કલા નિકેતને જેટલો વખત નાટક કર્યા એટલો વખત હું જીવી ચૂક્યો છું હવે અને આપે કહ્યું તેમ બંને સતાયુ થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી આપણે કોઈકને જોડીને આપણું સારું બોલીએ તો સારું લાગે અત્યારે તો ફેશન છે કે પોતાનું જ સારું બોલવાનું અને બોલાવરાવવાનું પણ એ સમયમાં આપણે કોઈકનું સારું કહેવું અને પછી ભેગા જોડાઈ જવું ચિંતા નહીં કાંઈ આનંદનો એ વિષય છે કે દળદાર પુસ્તક વિશે મને વાત કરવાનું નથી મળ્યું પણ સાવ નાનકડી પુસ્તિકા વિશે મને વાત કરવાનું હવે ખબર નથી આને મારા ભજન સાથે જોડીને કંઈક નિર્ણય લીધો હશે કે શું ઈશ્વરના પણ વિહંગભાઈ એ પ્રસ્તાવના લખી છે અને એને તમે જોયું હશે કે કેટલો મોટો ઊંડો અભ્યાસ કર્યો છે કદાચ ભરતભાઈ પછી આ પુસ્તકને આટલું બધું તલસ્પર્શી કોઈ જોઈ ગયું હોય તો વિહંગભાઈ હશે મિત્રો ભરતભાઈનો ભ છે ભગવતસિંહજીનો પણ ભય છે અને બરાબર છે એટલે આજે બધી મહાન ઘટનાઓ જ પ્રેમલ બની રહી છે જોયું તમે સાચી વસ્તુ તો એ છે કે તમે હાજર નથી અને તમારા વિશે કોઈ વાત કરી શકે છે બહુ છૂટથી વયમભાઈ એટલે વાત કરી કે અહીંયા ભરતભાઈ આજે નથી આવી શક્યા કંઈ વાંધો નહીં એ તો લગભગ શ્વાસે શ્વાસે નાટકમાં જ જીવનારો માણસ છે એટલે ઘરે પણ અત્યારના એ બંને રિહર્સલ જ કરતા હશે ક્વોરન્ટાઇન કરવાનું રિહર્સલ કદાચ કરતા હોય મારે વાત કરવાની છે નાનકડી પુસ્તિકા વિશે પણ એના વિશે વાત કરું એ પહેલાં મને આનંદ એ વાતનો છે કે મેં ભરતભાઈ સાથે કલા નિકેતનમાં એક અભિનેતા તરીકે કામ કર્યું છે અને ક્રુશ્યલ નાટકમાં કર્યું છે ક્રુશ્યલ નાટક એટલે કેવું અહીંયા કૌશિકભાઈ વગેરે બેઠા છે અમારી સાથે ઘણા નાટક કરનારા લોકો અને તુગલક નાટક હતું વિહંગભાઈ બહુ જ સુંદર સ્ક્રિપ્ટ મારી દ્રષ્ટિએ ભરતભાઈ નાટ્ય કલાકાર પછી છે એ એટલા બધા સુંદર લેખક છે કે કલ્પના જ ન કરી શકો અમારા સાહિત્યના લોકો છે પ્રોફેસર હોય કંઈ લખતા નથી તો એ હવે પ્રોફેસર કહેવાય સાહેબ પણ આને તો કેટલું લખ્યું તમે હમણાં રાજુએ યાદી આપી ત્યારે ખ્યાલ આવ્યો વેરિયસ કેટલા બધા ડાયમેન્શન્સ ક્લિયર કરે એવી રીતે એને લખ્યું અને શું કામ લખ્યું મને તમે કહો છે સાહેબ આકાશવાણીની કેન્દ્ર સરકારની બેઠા પગારની નોકરી કરતાં કરતા માણસે આ બધી અધ્યારી શું કામ કરવી જોઈએ કહ્યું છતાંય કરી નાટકમાં કામ કર્યું એમ મને આકાશવાણીના ભારતભરના પહેલા કેજરીઓલ આઉન્સર તરીકે જો કોઈએ ટ્રેન કર્યો હોય તો ભરતભાઈએ કર્યો છે એટલે આ માઇક્રોફોનથી કેટલું અંતર રાખવું જોઈએ એ મને ખબર છે કારણ કે બહુ કપરી એ પણ હું એટલે અહીંયા જોડું છું એ કપરી પરિસ્થિતિ હોય કે એક નાનકડો રૂમ હોય ફૂલ એસી હોય એની અંદર મોટી બધી ઘડિયાળ હોય અને ઘડિયાળનો કાંટો એવી રીતે સેકન્ડનો પડતો હોય કે તમને માથામાં હેમરિંગ થાય કાચો પોચો માણસ તો સ્ટુડિયો છોડીને ભાગી જાય ભારતભરનો પહેલો એન કેજલ રનાઉન્સ એમ કહ્યું એ સત્ય છે પરમ સત્ય છે હવે તો લગભગ આકાશવાણીનો ઇતિહાસ લખાય એવું કંઈ રહ્યું નથી કારણ કે આકાશવાણીનું નામું મંડાઈ ગયું છે ઇતિહાસને બદલે પણ લખાશે તો એમાં મારું નામ ચોક્કસ લખાશે સાહેબ કારણ કે હું પહેલો એનાઉન્સર હતો અને સતીષ સક્ષેના કેન્દ્ર નિયામક હતા અને પ્રવીણભાઈ વૈષ્ણવ એસિસ્ટન્ટ ડાયરેક્ટર હતા એમણે અમારા નાટ્ય જગતમાં જે પાસ થયેલા મિત્રો હોય એનો ઇન્ટરવ્યૂ લીધા હતા વોઇસ ટેસ્ટ લીધા અને પછી ઇન્ટરવ્યૂ લીધા એમાંથી ત્રણ જણાને સિલેક્ટ કર્યા ત્રણેયને નામ સાથે યાદ કરું એક લેખા તાલાપત્ર જે એ વખતે સેન્ટ મેરીઝમાં ટીચર હતા બહુ જ સારા એવા નાટ્ય કલાકાર બીજો અત્યારે અમારી સાથે નથી એ કિરણ ખીખાણી અને ત્રીજો હું લેખાને સેન્ટ મેરીઝ સ્કૂલે મંજૂરી ના આપી અને કિરણ કિરણ છે એ તો રમતા જોગી જેવો હતો એ ક્યાંય એક જગ્યાએ બેસી શકે એવો હતો ને આમાં તો અમારે બેસવું પડે એટલે એવો મોટા મોટા સ્કૂલ જોઈને પછી એ જતો રહ્યો એટલે પાછળ એક હું વધ્યો તો એ સમયે મને નવીનભાઈ અને ભરતભાઈ બે જણાએ ટ્રેનિંગ આપી હતી નવીનભાઈએ તો હાથ કેમ રાખવો એની પણ ટ્રેનિંગ આપી હતી કે આ હાથને આમ રાખો અને પછી સ્કૂલ માટે આ જમણા હાથને આમ ફેરવવો ત્યારે મને ખબર નહોતી કે હાથનું આટલું બધું મહત્ત્વ શું છે પણ ભરતભાઈએ ટ્રેનિંગ આપી ત્યારે મને એ હતું કે આ માણસને ઈશ્વરે એક આવો અવાજ આપીને જ મોકલી દીધો હોત ને તોય આપણે ફાયદા થઈ ગયા હોત છે કેટલો મોટો વારસો છે સર તમે જો રાજુને તમે સાંભળો ને રાજુને બીજું કંઈ કમ્પેર ન કરતા ભરતભાઈ અરે તમે હો અવાજ કમ્પેર કરજો વારસો છે પાક્કો વારસો છે આવો અવાજ ભાગ્યે જ કોઈ પાસે છે સર ગુજરાત આખામાં કોઈ પાસે આ વારસો છે